फ्रेंड्स आफ्टर सो लॉन्ग टाइम। ठीक है, આપણે આજે મતલબ સોરી વચ્ચે બહુ બધો ગેપ થઈ ગયો એના માટે ઓકે। તો આજે આપણે ચેપ્ટર 1 નું રાઇટિંગ, ઠીક છે, રાઇટિંગ ની અંદર મતલબ તમારે આવે 10માં ની અંદર લેટર રાઇટિંગ હોય યા પછી રિપોર્ટ રાઇટિંગ, ઠીક છે, એ બધી રીતના આવશે। તો અહીં આપેલું છે ઓકે। તો આજે આપણે અહીંયા શીખીશું રિપોર્ટ રાઇટિંગ। રિપોર્ટ રાઇટિંગ શેની છે? જીત હુ હેઝ રિસેન્ટલી મૂવ ટુ અ હોસ્ટેલ રાઇટ્સ અ લેટર ટુ હિઝ મોમ અબાઉટ હિઝ રૂમમેટ ફૂડ એન્ડ વોર્ડન કમ્પ્લીટ ધ લેટર બાય ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ અલ્ટરનેટિવ ફ્રોમ ધ બોક્સ ગિવન બિલો ઇટ। ઠીક છે, આની અંદર શું કહેવા માગે છે કે જીત કરીને એક છોકરો છે જે હોસ્ટેલમાં ભણવા માટે જાય છે, ઓકે, હોસ્ટેલમાં ભણવા માટે જાય છે અને એ પોતાની મમ્મીને ચિઠ્ઠી લખે છે, ઓકે। અત્યારે તો મતલબ ફોન કોલના જમાનો થઈ ગયો છે, બટ આ એક ચિઠ્ઠી એક લેટર લખેલો છે, ઓકે, કે ત્યાંનો એનો રૂમમેટ છે એ કેવો છે, ત્યાંનું ખાવાનું કેવું આપે છે, બધા વિશે એને વર્ણન કરેલું છે અહીંયા, ઓકે। તો રિપોર્ટ રાઇટિંગમાં હંમેશા રાઇટ સાઈડ પર એડ્રેસ લખેલું હોય છે જે લખે છે એનું, ઓકે, કોનું છે આ જીત લખે તો છે, જીતે એના રૂમ નંબર લખ્યો છે, પહેલાં રૂમ નંબર 27 પ્રાંગણા હોસ્ટેલ અમદાવાદ 25 જૂન 2016। ઠીક છે, મતલબ અહીંયા એને એનું એડ્રેસ, એની હોસ્ટેલનું નામ, એનો રૂમ નંબર લખેલો છે કે આ પત્ર ક્યાંથી આવ્યું એનું એડ્રેસ, ઓકે। અને પછી શરૂઆત કરે છે લેટરની, ડિયર મમ્મા, અમે કોઈ આપણે કોઈ પણ વ્યક્તિને લેટર લખીએ છીએ, ઓકે, તો મતલબ અલગ અલગ પ્રકારે લેટર લખી શકો તમે। તો અહીંયા છે ડિયર એટલે પ્રિય મમ્મા, આઈ હોપ ધીસ ઇઝ, પછી બ્લેન્ક આપેલી છે મતલબ ખાલી જગ્યા આપેલી છે। તો અહીંયા કયું વાક્ય આપણે ફૂલફિલ કરવાનું છે? અહીંયા શું આઈ હોપ ધીસ ઇઝ, તો અહીંયા શું આવશે? વિલ એન્ડ યોર વર્ડ્સ અબાઉટ માય સ્ટે અવે ફ્રોમ યુ એટ એન્ડ હોમ। ઠીક છે, અહીંયા શું કહેવા માગે છે? આઈ હોપ ધીસ લેટર, મતલબ આ લેટર તમને મળ્યો હશે, મેં તમને લખ્યો છે આ લેટર, એ તમને મળ્યો હશે। ધે આર નો ડિફિકલ્ટીસ ઇન ધ હોસ્ટેલ, અહીંયા મને કોઈ તકલીફ નથી થતી, ઓકે। ઇન્ટ્રોડ્યુસિંગ વિથ વન અનોધર ઇઝ ઓવર, એવરી વન ઇઝ હેવિંગ અ ફાઇન ટાઈમ હિયર। ઠીક છે, ઇન્ટ્રોડક્શન વિથ વન અનોધર ઇઝ ઓવર, ઠીક છે, મતલબ હોસ્ટેલમાં જાઓ છે તો બધા નવા નવા દોસ્તો બનાવો છો, ઓકે, એકબીજા સાથે ઇન્ટ્રોડક્શન કરો છો, ઓકે। એવરી વન ઇઝ હેવિંગ અ ફાઇન ટાઈમ હિયર, મતલબ બધા સારી રીતના અહીંયા રહે છે હોસ્ટેલમાં, તો કેટલા બધા લોકો રહેતા હોય, ઓકે, કેટલા બધા વિદ્યાર્થીઓ રહેતા હોય। આઈ એમ લકી ટુ હેવ અ વેરી ફાઇન બોય એઝ માય રૂમમેટ, શું કહે છે? એના રૂમમેટની વાત કરે છે કે એની સાથે જે છોકરો રહે છે, એ જે વિદ્યાર્થી રહે છે એની વાત કરે છે કે બહુ સારો છોકરો છે। હિઝ નેમ ઇઝ મંત્રા, શું નામ છે છોકરાનું જેનો રૂમમેટ છે એનું? મંત્રા। વી હેલ્પ, પછી અહીંયા એક ખાલી જગ્યા આપેલી છે, તો ખાલી જગ્યામાં કયું વાક્ય ફૂલફિલ કરવાનું છે? ઇચ ઓધર ઇન અવર સ્ટડી એન્ડ લીવ લાઈક બ્રધર્સ, ઠીક છે, આ બીજું વાક્ય આવશે, આ ઇચ ઓધર, ઓકે, બીજું વાક્ય। ધ ફૂડ સર્વડ, ઠીક છે, એ શું કહે છે કે મારા રૂમમેટ બહુ સારો છે, ઓકે, એનું નામ મંત્ર છે અને એ અમે એકબીજાને ભણવામાં અને મદદ કરીએ છીએ, ઓકે, કઈ રીતે એ ભાઈ બે ભાઈઓ કેમ એકબીજા સાથે સરખી રીતે રહેતા હોય એ રીતના અમે રહીએ છીએ। ધ ફૂડ સર્વડ હિયર ઇઝ ગુડ એન્ડ ન્યુટ્રિટિવ, ઠીક છે, મતલબ અહીંયા જે ખાવાનું આપે છે, ઓકે, એ એકદમ સારું હોય અને ઠીક છે, ઇટ ઇઝ નોટ વેરી ડિફરન્ટ ફ્રોમ
વોટ આઈ ગોટ એટ હોમ, ઠીક છે? મતલબ બહુ અલગ નહીં લાગે, કેવું ઘરનું ખાવાનું ખાતા હોય એ રીતના એને લાગે છે. ઓકે, એટલે કે મને બહુ કંઈ અલગ નથી લાગતું, ઘરનું જેવું જ જમવાનું અહીંયા આપે છે. યુ નીડ નોટ, ખાલી જગ્યા. અહીંયા એક બીજી બ્લેન્ક આપી છે, તો એ બ્લેન્કમાં શું પહેરવું લખવાનું છે, શું લખવાનું છે? વરી અબાઉટ ક્વોલિટી ફૂડ, ઠીક છે? એટલે આપણે કેવું મયપા આપણા મતલબ કેવું ખાવાનું આપતા હશે, ત્યાં કેવું રહેવાનું છે, મતલબ ચિંતા કરતા હોય. આપણને મૂકી હોસ્ટેલમાં તો જવા દે, ઓકે, પણ પછી ચિંતા કરતા હોય કે કેવું ખાવાનું સેફ આવશે નહીં ફાવે, ઠીક છે? તો એને પત્રમાં લખ્યું છે કે તમે મારા ખાવાના વિશે કોઈ ટેન્શન લેતા નહીં, ઓકે, ત્યાં એકદમ ઘર જેવું જ ખાવાનું આપે છે. ઓકે, એટલે ડોન્ટ વરી અબાઉટ ધ ક્વોલિટી ઓફ ફૂડ, મતલબ સારું જ ખાવાનું આપે છે અહીંયા, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ધ ડાઇનિંગ હોલ ઇઝ ક્લીન એન્ડ સ્પેસિયસ, ધેર ઇઝ ગ્રેટર, અહીંયા પછી એક બ્લેન્ક આપી છે, તો અહીંયા ચોથી ખાલી જગ્યામાં શું આવશે? ઓકે, ચોથું વાક્ય છે ધેર ઇઝ ગ્રેટર ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં શું આવશે? વેરાયટી ઇફ ધેર ઇઝ એની સ્પેશિયલ ઓકેઝન. ઠીક છે, મતલબ જમવાનું આપે, પણ ક્યારેક કંઈ તહેવાર હોય તો સારી સારી વાનગીઓ પણ બનાવીને આપે છે. ઓકે ઓકે, તો અહીંયા આવે જે પાંચમું વાક્ય આવી ગયું, પ્રોવિઝન ઓફ ઇન્ડોર ગેમ એન્ડ આઉટડોર ગેમ. ઓકે, આઈ પાર્ટિસિપેટ ઇન ધેમ રેગ્યુલરલી, હું બંને ગેમ રમું છું, આઉટડોર બી ઇન્ડોર બી. આઈ એમ ડુઈંગ ફાઇન હિયર, મતલબ હું અહીંયા સારી રીતે રહું છું. તો શું કહે છે? બીજી ખાલી જગ્યા છે, તો શું આવશે અહીંયા? પ્લીઝ ડોન્ટ વરી અબાઉટ મી. ઓકે, શું આવશે? પ્લીઝ ડોન્ટ વરી અબાઉટ મી, આ છઠ્ઠું વાક્ય છે. ઓકે, છઠ્ઠું વાક્ય થયું, પ્લીઝ ડોન્ટ વરી અબાઉટ મી. ધેન માય સ્ટડી એન્ડ માય હેલ્થ. ઓકે, એટલે તમે ડોન્ટ વરી અબાઉટ મી, પ્લીઝ ડોન્ટ વરી અબાઉટ મી, માય સ્ટડી એન્ડ માય હેલ્થ, એટલે તમે મારા સ્વાસ્થ્ય વિશે અને મારા ભણવા વિશે કોઈ બહુ ચિંતા કરતા નહીં. કન્વે માય હમ્બલ રિગાર્ડ ટુ ડિયર પાપા એન્ડ લવ્સ ટુ પાપા એન્ડ લવ્સ ટુ આત્માઝા. ઓકે, રિપ્લાય એઝ અર્લી એઝ પોસિબલ, મતલબ તમને અમારો પત્ર મળી જાય પછી તમે તમારો પત્ર પણ મને જલ્દીથી મોકલી આપજો. વિથ લવ યોર લવિંગ સન જીત. ઓકે, અહીંયા તમે લખી શકો, અગર કોઈ મતલબ પ્રિન્સિપલને રિસ્પેક્ટ રિક્વેસ્ટ માટે કંઈ લખ્યું હોય તો અહીંયા તમે લખી લો યોર સિન્સિયરલી યા ફીર. ઓકે, તો અહીંયા તમારું નામ લખવાનું છે, જેણે આ પત્ર મોકલ્યું છે એનું નામ આવશે જીત. ઓકે ઓકે, તો આ રીતના બધી ખાલી જગ્યા છે એ તમારે પૂરવાની છે. અને જો તમે અત્યારે હોસ્ટેલમાં ભણો છો, ઓકે, તો તમે તમારો એક્સપિરિયન્સ તમે તમારા મમ્મી પપ્પા જોડે શેર કરી શકો. ઓકે, અહીંયા કોઈ મેં મતલબ નેગેટિવ વસ્તુ એને ડિક્લેર નથી કરી કે મને જમવાનું નથી ભાવતું કે આ વસ્તુ છે તે વસ્તુ છે, એવું કંઈ વસ્તુ લખી નથી. ઓકે, તો આઈ હોપ કે તમે પણ તમારા મમ્મીને સારી વસ્તુ, જે હોસ્ટેલની સારી ખરાબ વસ્તુ તો આપણે કહેતા હોઈએ મોસ્ટ ઓફ, ઓકે, સારી વસ્તુ પણ એમને કહેવાની હોય. ઓકે, જેથી કરીને ટેન્શન ન લે આપણને લઈને વધારે. ઓકે, તો મને કમેન્ટમાં કરો કે કેટલા જણ હોસ્ટેલમાં રહીને અત્યારે સ્ટડી કરે છે સ્ટીલ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.